हेलो विद्यार्थी मित्रों, नमस्कार। तो अरे वासुदेव विद्यालय ની YouTube ચેનલ માં હું નિધિ ગોરે છે, આપનું સ્વાગત કરું છું। સેમેસ્ટર 2 લેક્ચર નંબર 9 ધોરણ 3 વિષય અંગ્રેજી, એમાં આપણે યુનિટ 10 છે પ્રિપોઝિશન્સ, તેના વિશે આપણે ઘણો અભ્યાસ કરી લીધો છે। એમાં જે સ્થાન દર્શક શબ્દ છે ઇન, ઓન, અંડર અને નિયર, તેના વિશે આપણે જોઈએ છીએ, બરાબર છે। તો હવે આપણે એમાં ફોન ટાઈમ આપેલું છે, તમને પેજ નંબર 46 ઉપર તમારી બુકમાં તમે જોઈ શકો છો। આ ફોન ટાઈમ આપેલું છે, એમાં તમારે ઇન, ઓન, અંડર અને નિયર આ જે ચાર શબ્દો છે તેના વડે તમારે વાક્ય બનાવવાના છે। વાક્ય કેવી રીતે બનાવવાના તે આપણે સમજીએ। હવે પહેલું ચિત્ર જે તમને આપેલું છે એમાં નીચે જે શબ્દ લખ્યા છે બે સ્પેલિંગ દેખાય છે, લાયન અને બીજું શું છે કેજ। લાયન એટલે સી અને કેજ એટલે પાંજરું, બરાબર છે। આ ચિત્રમાં તમને એક પાંજરું દેખાય છે અને પાંજરાની અંદર સિંહ દેખાય છે, એટલે આમાં સિંહ છે તે પાંજરાની અંદર છે, તો અંદર માટે કયો સ્પેલિંગ આવશે ઈ, બરાબર। તો આ વાક્ય આપણે આમ બનાવીએ એમાં સ્થાન દર્શક શબ્દ આવશે ઈ। તો વાક્ય કેવી રીતે બનાવવું, ઓકે, લાયન લાયન છે ને ઈ પાંજરાની અંદર છે, બરાબર। એટલે અહીંયા આપણે એમ લખશું Lion is in the cage. સિંહ પાંજરાની અંદર છે, is એટલે શું થશે છે। લાયન ની આગળ પણ ધ લગાવ્યું અને કેજ ની આગળ પણ આપણે લગાવી દીધું ધ, અને સ્થાન દર્શક શબ્દ દર્શાવી દીધો ઇન। આવી રીતે વાક્ય બનાવતા કાચા રહેલું વાક્ય જોવો બધા, એમાં એક બેડ છે ને બેડ ઉપર એક રમકડું દેખાય છે તમને, ટોય ટોય ને બેડ, એટલે આપણે એમાં એમ લખશું તો ટોય બેડ ની ઉપર છે ને, ઉપર માટે શું આવશે ઓન, તો ટોય ઇઝ ઓન ધ બેડ, બરાબર, આ શું આવ્યું ઓન। હવે ત્રીજું છે બેડ અને બેન્ચ, બેન્ચ ની નીચે તમને બેડ દેખાય છે ને, નીચે માટે કયો શબ્દ આવશે, નીચે માટે આવે અંડર, આપણે લખશું તો બેડ ઇઝ અંડર ધ બેન્ચ, એટલે કે બેડ બેન્ચ ની નીચે છે। અહીંયા આપણે ઇઝ લગાવતા ભૂલવાનું નથી, શું કામે, તો કે આપણે વાક્ય બનાવીએ છીએ ને એટલા માટે ઇઝ ફરજિયાત આવશે। હવે નંબર 3, બે બને છે, જો જે ચિત્રમાં શું છે, એક ચેર આવી છે, ચેર ની ઉપર એક બેગ છે, તો ચેર ની ઉપર બેગ છે ને એટલે એમાં આવશે ઓન, ઉપર માટે ઓન, એટલે પેલા લખવાનું તો બેગ ઇઝ ઓન ધ ચેર। ત્યારબાદ ડોગ અને કાર, અહીંયા જુઓ તમે કાર ની અંદર કૂતરો છે, કાર છે એની અંદર ડોગ દેખાય છે ને બધે, તો અંદર માટે ઈ ના, એટલે લખવાનું તો ડોગ ઇઝ ઇન ધ કાર। આવી રીતે વાક્ય પૂરા કરવાના છે, ઇઝ બધામાં ફરજિયાત લગાવવાનું છે અને જે સ્થાન દર્શક શબ્દ આવતા હોય તે પણ લખવાનું ભૂલવાનું નથી। હવે નંબર 5, બોય અને ગેટ, એક છોકરો છે તે અહીંયા ગેટ ની પાસે ઊભો છે, તો પાસે શબ્દ માટે કયો આવે નિયર, તો પેલા તો આપણે લખવાનું તો બોય પછી શું લગાવવાનું ઇઝ અને આમાં આવશે નિયર, પાસે ઊભો છે ને ગેટ પાસે, છોકરો દરવાજા પાસે ઊભો છે। હવે એના પછી નંબર 6, બાજુના પેજ ઉપર જુઓ, પેજ નંબર 47, એક બોક્સ છે અને બોક્સ ની અંદર તમને બોલ દેખાય છે, તો એમાં શું લખવાનું કે ધ બોલ ઇઝ ઇન ધ બોક્સ, ઇઝ લગાવ્યું છે આપણે અને સ્થાન દર્શક શબ્દમાં ઇન લગાવી દીધું છે। પછી છે કેટ અને મેટ, જો એક મેટ, મેટ એટલે કે ચાદર ચટાઈ, અને એની ઉપર કેટ છે, કેટ એટલે બિલાડી, બિલાડી ચાદર ઉપર છે, ઉપર શબ્દ આવ્યો છે ઉપર, એના માટે ઓન, ઓન નો સ્પેલિંગ ઓ એન, બરાબર, તો લખશું આપણે કેટ ઇઝ ઓન ધ
બરાબર આ બધું તમારે સારા